આપણી હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું મહત્વ રહેલું છે વર્ષ બે હજાર ચોવીસ જુલાઈમાં આવનાર જયા પાર્વતી વ્રતનો મહિમા શું છે આ વ્રત કોણ રાખી શકે છે અને વ્રતથી થતા લાભ વિશે માહિતી મેળવીએ આપણા સનાતન હિન્દુ ધર્મમાં અલગ અલગ વ્રતો જોવા મળે છે તમે આમ જોવા જાઓ તો દરેક તિથિના વ્રત છે દરેક માસમાં વ્રત છે જયા પાર્વતીનું વ્રત છે નવરાત્રિના વ્રત છે શિવ પાર્વતીના વ્રત છે રામનવમીનું પણ વ્રત કહેવાય વાવેરવા મહિનામાં પણ અલગ અલગ વ્રતો આપણે ત્યાં પંચાંગ પ્રમાણે આપણા વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે તો આ ચારે ચાર નવરાત્રિના અલગ વ્રત છે આ બધા વ્રતો કરવાનું એક જ મૂળ હેતુ એ છે કે ભગવાનની કે માતાજીની કે આપણા ઈષ્ટદેવતાની આપણા પર કૃપા રહે એવું જ એક સરસ મજાનું વ્રત આવે છે અષાઢ મહિનામાં જેને જયા પાર્વતીનું વ્રત કહેવાય છે જયા એ પાર્વતીજીનું નામ છે એટલે પાર્વતીજી આ વ્રત કરેલું એટલે એનું નામ જયા પાર્વતી છે આ વ્રત પણ પાંચ દિવસનું છે એ અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી થાય આ વર્ષે આ વ્રત ઓગણીસ સાત ચોવીસ શુક્રવારથી શરૂ થશે અને ત્રેવીસ સાત ચોવીસના એ પૂરું થશે છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે આ વ્રત કુમારિકાઓ પણ કરી શકે છે અને પરિણિત સ્ત્રીઓ પણ કરી શકે છે આ વ્રતમાં પણ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે એકટાણું કરી શકાય છે મીઠા અને ગોળ વગરનો ખોરાક લેવાનો હોય છે અને છેલ્લે દિવસે જાગરણ કરવાનું હોય છે આ વ્રતના પ્રભાવથી જેમને સંતાન સુખ નથી એને સંતાન પ્રાપ્તિ થાય છે એવું ફળનું એવું આવ્રતનું ફળ છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પરિણિત સ્ત્રીઓ આવ્રત કરે છે મૂળ કથા પ્રમાણે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ત્યાં સંતાન ન હતું નારદજીએ એમનું દુઃખ જોઈને એમને ઉપાય કહ્યો કે તમે દક્ષિણ દિશામાં જાઓ અને ત્યાં એક અપુ જેવા શિવલિંગ છે એનું પૂજન કરો આ બ્રાહ્મણ બ્રાહ્મણી દક્ષિણ દિશામાં જાય છે ખૂબ શોધ કરે છે પણ એને એવું શિવલિંગ મળતું નથી અંતે એક ટેકરા તરફ ધ્યાન જાય છે ત્યારે એ ટેકરા ઉપર જાય છે અને ત્યાં છે તેને શિવલિંગ મળે છે એ શિવલિંગની પૂજા અર્ચના કરે છે એક દિવસ આ બ્રાહ્મણ બીલીપત્ર અને ફૂલ લેવા ગયું હોય છે ત્યારે એને સર્પદંશ થાય છે બ્રાહ્મણી ઘણી વાર સુધી પોતાના પતિ આવતા નથી એટલે એને શોધવા જાય છે અને પોતાના પતિને બેભાન અવસ્થામાં અને મૃત અવસ્થામાં જુએ છે ત્યાં એક સર્પ બેઠેલ હોય છે એને ખબર પડી જાય છે કે સર્પદંશ થયો છે ત્યાં સુધીમાં તો બ્રાહ્મણ મૃત્યુ પામે છે ખૂબ જ વિલાપ કરે છે એનો વિલાપ જોઈને પાર્વતીમાં પ્રસન્ન થાય છે અને પાર્વતીજી એને કહે છે કે તમારા પતિ પણ સજીવન થાશે અને તમે ત્યાર પછી જયા પાર્વતીનો વ્રત કરજો એ વ્રતના પ્રભાવથી તમારે ત્યાં સંતાન થશે અને પાર્વતીએ જળ ભરેલી અંજલી પેલા બ્રાહ્મણ ઉપર છાંપી એ બ્રાહ્મણને સજીવન કર્યું ત્યારથી આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ અષાઢ મહિનામાં આ જયા પાર્વતીનું વ્રત કર્યું ત્યાં સંતાન થયું આ વ્રત વર્ષ સુધી કરવાનું હોય છે દર પાંચ વર્ષે અલગ અલગ પ્રકારનું ભોજન લેવાનું હોય છે પહેલા પાંચ વર્ષ જુવારનું ભોજન બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ત્રીજા પાંચ વર્ષમાં સામો ખાઈને પાંચ દિવસ રહેવાનું હોય છે ચોથા પાંચમા વર્ષમાં મગ ખાઈને અને પાંચમા એટલે છેલ્લા વર્ષે ફળાહાર કરીને આ વ્રત થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓને ત્યાર પછી ઉજવણીમાં ભોજન કરાવવાનું આ સૌભાગ્ય સૂચક છે અને મંગલવર્ધક એવું આ વ્રત છે જે રીતે બ્રાહ્મણ બ્રાહ્મણીને માતા પાર્વતી ફળ્યા એવી રીતે જે જે આ ગૌરી વ્રત કરે કે જયા પાર્વતી વ્રત કરે એ બધા વ્રત કરનારને કુમારિકાઓને અને સૌભાગ્યવંતી સ્ત્રીઓને એમના ઇષ્ટદેવ શિવ અને પાર્વતી અને કુળદેવીની એના ઉપર પ્રસન્નતા રહે એમની મનોકામના પૂર્ણ થાય એવી શુભકામના સાથે વિરમું છું